नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 9 विषय गणित में चैप्टर नंबर से 6 रेखाओ अने खूणाओ, के जेनी अंदर आपणे आगला विडियो लेक्चर नी अंदर एक प्रमेय पण जोयो, जे विडियो तमे जोयो हशे। तो आजे आपणे स्वाध्याय 6.1 नी अंदर पहेलो दाखलो आपणने आप्यो छे, जेनो अभ्यास करी रह्या छीए। बहु ईजीली दाखलो छे, आकृति आधारित दाखलो छे, ध्यानथी तमे જોશો અને જો થિયરીના મુદ્દાઓ તમારી પાસે હશે તો તમે સરળતાથી એનો ઉકેલ મેળવી શકશો અને સમજી પણ શકશો। તો જોઈએ સ્વાધ્યાય 6.1 ની અંદર દાખલા નંબર 1। આકૃતિ 6.13 માં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે, જે આપણને આકૃતિની અંદર જોવા મળે છે। પછી કીધું છે કે જો AOC BOE = 70, એટલે AOC એટલે આ ખૂણો થયો અને BOE એટલે એની પછીનો ખૂણો, જો એ બંનેનો સરવાળો આપણને 70 આપ્યો છે અને BOD નું માપ આપણને 40 આપ્યું છે। BOD કેટલાનો આપ્યો છે? 40 નો। તો BOD એટલે આ ખૂણો આપણી પાસે 40 નો છે। તો BOE નું મૂલ્ય આપણે શોધવાનું છે। તો આ થયો BOE, અને ત્યાર પછી COE નો વિપરીત કોણ આપણે શોધવાનો છે। તો COE નો વિપરીત કોણ એટલે અહીંથી લઈ અને એટલો ખૂણો થશે, તો એટલા ખૂણાનું મૂલ્ય આપણે શોધવાનું છે। હવે પરસ્પર બે રેખાઓ O બિંદુમાં છેદે છે એવું આપણને કહેવામાં આવ્યું છે। તો દાખલાની શરૂઆત કરીએ। AB અને CD परस्पर ओ बिंदुए परस्पर ओ बिंदुए छेदे छे। हवे आपणे जोईए के AB अने CD आधारित AOC एटले आ खूणो थयो અને 40 નો ખૂણો એટલે BOD, એ બંને અભિકોણ છે। કેવા છે? અભિકોણ, સામસામેના ખૂણા થયા। તો તેથી કોણ AOC અને કોણ BOD અભિકોણો છે। હવે આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે આને આધારિત પ્રમેય જોઈ ગયા છીએ કે અભિકોણો પરસ્પર એકરૂપ હોય છે, એટલે કે બંનેનું મૂલ્ય સરખું હોય, તેથી કોણ AOC બરાબર કોણ BOD। હવે BOD નું માપ આપણને 40 આપ્યું છે, તો એના પરથી કહી શકાય કે બંને ખૂણાના મૂલ્ય કેટલા હોવા જોઈએ? 40। તેથી કોણ AOC બરાબર 40। હવે વિધાનની અંદર આપણને આપ્યું છે કે AOC અને BOE નું મૂલ્ય 70 છે। કેટલું છે? 70 છે। તો એના આધારે આપણે BOE નું મૂલ્ય શોધવાનું છે, એટલે કે પહેલી જે આપણને આન્સર માંગ્યા છે એમાં પહેલો આન્સર આપણને મળશે BOE। તો એ વિધાનને આધારિત હવે એમાં AOC નું મૂલ્ય આપણે 40 મૂકી દઈએ તો આપણને BOE નું મૂલ્ય મળી શકે। તો વિધાન છે આપણું કોણ AOC પ્લસ કોણ BOE બરાબર 70 અંશ। હવે AOC નું મૂલ્ય કેટલું છે? 40, જે આપણે એના સ્થાને મૂકી દઈએ તો 40 પ્લસ કોણ BOE બરાબર 70। હવે BOE નું મૂલ્ય શોધવાનું હોવાથી અને કરતા બનાવીએ તો BOE બરાબર 70 - 40। હવે 70માંથી 40 બાદ કરીએ તો BOE નું મૂલ્ય કેટલું મળશે? 30 અંશ। આ પહેલો આન્સર આપણને મળ્યો। ત્યાર પછી આપણે વિપરીત કોણ COE નું મૂલ્ય શોધવાનું છે। તો COE નો વિપરીત કોણ શોધતા પહેલા COE નું મૂલ્ય આપણે શોધવું પડે। COE એટલે આ ખૂણો થયો, હવે એનું મૂલ્ય શોધવું પડે। એની આજુબાજુના બે ખૂણાના માપ આપણી પાસે છે, એકનું માપ 40 આવ્યું અને એકનું માપ 30 આવ્યું। હવે તમે જોઈ શકો
કે ત્રણેય ખૂણાઓ રેખા એઓ બી પર છે, એટલે કે ત્રણેય ખૂણા ને આપણે ભેગા કરી દઈએ તો આપણને સરળ કોણ મળે. શું મળે? સરળ કોણ. એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો છે? 180. કયા ત્રણ ખૂણા? તો કે કોણ એઓ સી, કોણ સીઓઈ અને ત્રીજો ખૂણો કોણ બીઓઈ. એ રેખા એ બી પર હોવાથી સરળ કોણ છે. હવે સરળ કોણ આપણે જાણીએ છીએ કે સરળ કોણનું મૂલ્ય છે 180 અંશ. એટલે આ ત્રણેય ખૂણાનો સરવાળો આપણે કરીએ તો આપણને 180 અંશ મળે. તેથી એઓ સી પ્લસ કોણ સીઓઈ પ્લસ કોણ બીઓઈ બરાબર 180 અંશ. હવે જે ત્રણ ખૂણા છે એમાંથી બે ખૂણાનું મૂલ્ય આપણી પાસે છે. એઓ સીનું મૂલ્ય 40 છે, તો જેનું મૂલ્ય છે એનું મૂલ્ય મૂકી દઈએ. પ્લસ સીઓઈનું મૂલ્ય આપણે શોધવાનું છે, વત્તા બીઓઈનું મૂલ્ય, તો આપણને 30 મળ્યું બરાબર 180 અંશ. હવે 40 વત્તા 30 એટલે 70 અંશ થશે. તેથી કોણ સીઓઈ વત્તા 40 + 30 એટલે 70 બરાબર 180 અંશ. હવે સીઓઈની કરતા બનાવીએ તો સીઓઈ બરાબર 180 - 70. તેથી કોણ સીઓઈ બરાબર 110 અંશ. હવે આપણે આ ખૂણાનો વિપરીત કોણ શોધવાનો છે. વિપરીત કોણ એટલે તમને ખ્યાલ છે કે કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ શોધવા માટે એ ખૂણાના મૂલ્યને 360 માંથી બાદ કરવું પડે. તો જોઈએ, કોણ સીઓઈ નો વિપરીત કોણ 360 અંશ માઇનસ કોણ સીઓઈ. 360 માંથી સીઓઈના મૂલ્યને બાદ કરવાનું છે. તો 360 માઇનસ સીઓનું મૂલ્ય મળ્યું 110, એટલે આપણને મળશે 250. તો વિપરીત ખૂણાનું માપ કેટલું મળ્યું? 250. તો આ રીતે મિત્રો, જો થિયરીના મુદ્દા તમારી પાસે હશે, કયા ખૂણા સાથે કયા ખૂણાનો સંબંધ છે, કેવા પ્રકારનો સંબંધ છે, એ થિયરીનું જ્ઞાન તમારી પાસે હશે, તો કોઈ પણ દાખલાને તમે સરળતાથી ઉકેલી શકશો. તો આ વિડીયોમાં આટલું રાખીએ. વળી પાછા નવા વિડીયોમાં તમારી સરળતા ખાતર અમે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે તમને સરળતાપૂર્વક અભ્યાસમાં મદદરૂપ થઈ શકે. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોમાં શેર કરો. જય હિન્દ, જય ભારત.